नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे संस्कृतमां यूनिट 11 जोवाना छे, मतलब के गद्यनो यूनिट 1 कहेवाशे, जे आपणो यूनिट 11 छे। टाइटल छे एनुं द द द इति। तो सौ प्रथम तो टाइटल जोईने आपणने प्रश्न थाय के द द द एनो मतलब शुं। तो त्रण द नी वात करवामां आवी छे। त्रण द उपरथी त्रण आपणने શીખવા મળે છે, એક બોધ મળે છે। હવે કયો બોધ છે જે અહીંયા લખેલો છે તમને ખ્યાલ આવશે। એક દ એનો બોધ એવો થાય છે કે દમન કરવું। બીજો દ એનો બોધપાઠ આપણને એવો મળે છે કે દાન કરવું। અને ત્રીજો દ એનો બોધપાઠ આપણને એ મળે છે કે દયા કરવી। તો આ ત્રણ શબ્દો, દમન કરવું, દાન કરવું અને દયા કરવી, એના માટે એક શબ્દ, એક અક્ષર તરીકે દ વર્ણનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે આ બોધ કોણ આપે છે અને કોના માટે છે એ જોઈ લઈએ। તો સૌ પ્રથમ તો એ જોઈએ કે આ જે આપણે પાઠ આજે ભણવાના છીએ એ લેવામાંથી ક્યાંથી આવ્યો છે। તો સંસ્કૃતની વાત આવે એટલે આપણે વેદને યાદ કરવા જ પડે, વૈદિક સાહિત્યને। વૈદિક સાહિત્યમાં વેદો, ઉપનિષદો, આરણ્યકો, બૃહદારણ્યકો વગેરે જેવા લેખો લખાયેલા છે। એમાંથી આજનો આપણો પાઠ છે એ ઉપનિષદમાંથી લેવામાં આવેલો છે, તો આપણા માટેનો બોધપાઠ છે। હવે પહેલો દ છે કે દમન કરવું। દનો મતલબ થશે દમન। દમન કોને કરવાનું કહેવામાં આવ્યું છે? તો દેવોને, દેવલોકોએ દમન કરવું જોઈએ। બીજો દ મતલબ કે દાન, મનુષ્યોએ દાન કરવું જોઈએ। અને ત્રીજો દ મતલબ કે દયા, અસુરોએ દયા રાખવી જોઈએ। હવે આ ત્રણ જ શા માટે એવો તમને પ્રશ્ન થશે। તો હવે બોધપાઠ આપનાર જે છે એ પ્રજાપતિ બ્રહ્માદેવ છે। બ્રહ્માજીને બધા ઓળખતા જશો, પ્રજાપતિ બ્રહ્માદેવ આ ત્રણ અક્ષરમાં બોધપાઠ આપે છે। અને કોને આપે છે? તો એમના આ ત્રણ સંતાનો છે, દેવો, મનુષ્યો અને દાનવો એટલે કે અસુરો। આ ત્રણ એમના સંતાનોને પોતાની લાઈફમાં, પોતાના જીવનમાં સારી રીતે જીવન કેવી રીતે વ્યતીત કરવું એના માટેનો બોધ છે, દમન કરવું, દાન કરવું અને દયા કરવી। તો ચાલો જોઈ લઈએ આપણે યુનિટ 11 દ દ દ ઇતિ। તમારી ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ। બીજી ખાસ એ વાત કે આખા વિશ્વમાં જો નાનામાં નાનો કોઈ ઉપદેશ હોય અથવા તો કોઈ બોધ હોય તો એ અક્ષર છે દ, જે અહીંયા આપણને આપેલો છે। માત્ર દ કહેવાથી જ આપણને ઉપદેશ મળે છે, આપણને બોધ મળે છે। તો દનો મતલબ આપણે આ રીતે કાઢવાનો છે। શરૂ કરીએ છે, ખૂબ જ ઇઝી છે ટ્રાન્સલેશન કરવા માટે, તમે મારી સાથે સાથે કરતા રહેશો તો ખ્યાલ આવી જશે। ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતિવ મનોહરાહા ઉપદેશાહા શોભંતે। ઉપનિષત્સુ એટલે કે ઉપનિષદમાં, સંવાદ રૂપેણ સંવાદ રૂપે, અતિવ અતિશય, મનોહરા મનોહર અથવા તો સુંદર, ઉપદેશાહા ઉપદેશ, શોભંતે રહેલો છે અથવા તો શોભે છે। સિમ્પલ છે, ઉપનિષદમાં સંવાદ રૂપે અતિ મનોહર ઉપદેશ શોભે છે, મતલબ કે ઉપનિષદમાં સંવાદ રૂપે ઘણા બધા બોધપાઠ આપણને મળે છે, ઘણા બધા ઉપદેશ મળે છે। અત્ર બૃહદારણ્યકોપનિષદ પંચમાધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેહે યહ ઉપદેશ ઉપલભ્યતે સો અત્ર પ્રસ્તુયતે। અત્ર અહીં, બૃહદારણ્યકોપનિષદ ઉપનિષદોમાંની એક ઉપનિષદ જેનું નામ છે બૃહદારણ્યક ઉપનિષદ, પંચમાધ્યાયસ્ય પાંચમા અધ્યાયમાં દ્વિતીય બ્રાહ્મણે બીજા બ્રાહ્મણ ગ્રંથમાં, બ્રાહ્મણે એટલે અહીંયા બ્રાહ્મણ ગ્રંથની વાત કરવામાં આવી છે, સ્વપુત્રાન પોતાના પુત્રો પ્રતિ, પોતાના પુત્રો પ્રતિ પ્રજાપતેહે, પ્રજાપતે એટલે બ્રહ્માજી,
यह आ उपदेशः उपदेश उपलभ्यते प्राप्त करावे छे। सो अत्र प्रस्तुयते जे अहीं प्रस्तुत करवामां आव्यो छे। फरी जोई लीए अहीं बृहदारण्यक उपनिषदमां पांचमा अध्यायमां बीजा ब्राह्मणमां पोताना पुत्रों प्रति ब्रह्मदेवे जे उपदेश प्राप्त करव्यो छे ते अहीं प्रस्तुत छे। मतलब के ब्रह्माजी एमना पोताना पुत्रों पोताना केटला पुत्रों त्रण देवो मनुष्यों अने असुरो एमना माटे उपदेश आप्यो छे जे आपणे अहीं भणवानो छे। जोईए प्रजापते हे त्रयः पुत्राः देवाः मनुष्याः असुराः च आसन। आसन एटले हता प्रजापतिना, प्रजापति एटले आपणे ब्रह्माजी ज समजीशुं। प्रजापति ब्रह्माना त्रण पुत्रो हता। आसन एटले भूतकाळ, देवा मनुष्य अने असुरा, देव मनुष्य अने असुरो एटले के दैत्यो। तेषु देवाः प्रजापतिम प्रथमं प्रार्थितवन्तः यत अस्मभ्यं हितकारं अक्षरं उपदिशतु इति। तेषु तेमा मतलब के त्रण पुत्रो छे एमा, आ त्रण पुत्रोमां देवोए तेषुं देवाः देवोए प्रजापतिम प्रजापतिने प्रथमं प्रार्थितवन्तः प्रथम प्रार्थना करी प्रार्थितवन्तः। तेमाथी देवोए प्रजापतिने प्रार्थना करी यत के अस्मभ्यम अमने हितकारम हितकारी कल्याणकारी अक्षरम अक्षरनो उपदिशतु इति, अक्षरनो उपदेश आपो एम। मतलब के तेमाथी देवोए प्रजापतिने प्रथम प्रार्थना करी के अमने कल्याणकारी अथवा तो हितकारी एवो उपदेश आपो। तदा प्रजापति ही द इति प्रोक्तवान, त्यारे प्रजापति प्रोक्तवान इतले के बोल्या। बोल्या अथवा तो उच्चार्यु, शू बोल्या द, मात्र एक अक्षर बोल्या द। देवोए एक अक्षर में हितकारी उपदेश मांग्यो हतो तो प्रजापति एक अक्षर में उपदेश आप्यो द। अर्थात दाम्यत इति, दाम्यत इतले दमन, आ दमन करवा माटेनो शब्द छे दाम्यत। दमन इतले शू, अंकुश राखवो, काबू राखवो, जेने आपणे कहीए कंट्रोल राखवो। शेना माटे छे जोईए आगळ। एटले के पहेलो द जे बोलवामां आव्यो छे एनो मतलब थाय छे दाम्यत। दाम्यत एटले दमन करवू, अने कोना माटे छे, देवो माटे। आ वस्तु खास ध्यानमां राखजो। अस्यायम आशयः देवाः संयमं कुर्वन्तु इति प्रजापतेः उपदेशः। अस्यायम आशयः, अस्यायम आशयः, आनो आशय कोनो आशय, आ दाम्यत द शब्दनो आशय शू छे। देवाः देवोए संयमं संयम राखवानो छे। संयमं कुर्वन्तु, कुर्वन्तु एटले करवो अथवा तो राखवो। इति प्रजापते हे उपदेशः, एवो प्रजापतिनो उपदेश छे। फरीथी आनो आशय देवोए संयम राखवो एवो प्रजापतिनो उपदेश छे। यतो हि देवानां कृते बहवः भोगाः सुलभाः सन्ति। यतो हि तेथी ज देवानां देवोना कृते माटे, देवोना माटे, देवो माटे
बहवह बहु खूब वधु भोगाहा सुलभाहा संति भोगाहा एटले भोग सुलभा एटले सुविधा भोग विलास जेने आपणे कहीए छे सवलत जेने आपणे कहीए संति एटले के छे यतो हि देवानाम कृते बहवह भोगाहा सुलभाहा संति तेथी ज देवो माटे बहु खूब ज भोग विलासना उपकरणों हाजर छे मतलब कि छे एमने आपणे देवोनी जीवनशैली जोईए तो आपणे जोई शकीए छे कि एमने सुख ज सुख छे एमने क्यारे दुखनो अनुभव थतो नथी मतलब कि एमना माटे भोग विलासना साधनों को एमनी जीवनशैली आखी भोग विलासवाड़ी छे तो बहु बधो भोग विलास जे व्यक्तिना जीवन में होय एमणे दमन करवू जरूरी छे मतलब के संयम राखवो जरूरी छे कोई पण वस्तुनी अति थवी न जोईए એટલે ભોગ વિલાસી જીવન છે તેમ છતાં પણ ક્યાંક ક્યાંક તો દમન હોવું જરૂરી છે દમન શાનું કરવાનું છે અહીંયા ઈચ્છાઓનું દમન અને ઈચ્છા એટલે ઇન શોર્ટ કહીએ તો ઇન્દ્રિયોનું દમન કરવાનું છે આપણને દરેક ખુશી ક્યાંથી મળે છે અને આપણી દરેક ઈચ્છા ક્યાંથી શરૂ થાય છે તો આપણી ઇન્દ્રિયોથી પાંચ ઇન્દ્રિયો આપણને જે આપી છે એમાં જ જો ક્યાંક કંટ્રોલ નથી રહેતો કાબુ નથી રહેતો ત્યારે જ આપણે પ્રોબ્લેમ થાય છે તો ભલે આપણું જીવન ગમે તેટલું ભોગવિલાસી હોય પણ આપણે ઈચ્છા ઉપર દમન રાખવાનું છે સંયમ રાખવાનું છે જેને ઇન્દ્રિય નિગ્રહ એવું પણ કહેવાય છે અત એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન યત યુયમ સ્વભાવતઃ અદાંતાહા અતઃ યુષ્માભિહિ દાંતે ભાવ્યમિતિ અત એવ આથી જ પ્રજાપતિ હિ પ્રજાપતિએ ઉપદિષ્ટવાન યત ઉપદેશ આપ્યો ઉપદિષ્ટવાન એટલે ઉપદેશ આપ્યો યત કે યુયમ તમે સ્વભાવતઃ અદાંતાઃ સ્વભાવથી અદાંતા અદાંતા હા એટલે દમન ન કરનારા આથી પ્રજાપતિએ દેવોને ઉપદેશ આપ્યો કે તમે તો સ્વભાવથી દમન ન કરનારા છો મતલબ કે તમને દમન કરતા આવડતું નથી તેથી જ તમારા માટે ઉપદેશ છે કે તમે દમન કરો અતઃ યુષ્માભિહિ તેથી જ યુષ્માભિહિ એટલે તમારે દાંતેહિ દમન કરનારા ભાવ્ય મિતિ બનવું જોઈએ દાંતેહિ એટલે દમન કરનારા ભાવ્ય મિતિ બનવું જોઈએ આથી જ તમારે દમન કરનારા બનવું જોઈએ તો અહીંયા એક ઉપદેશ પૂરો થયો છે પહેલો દ મતલબ થાય છે દમન કરવું કોના માટે છે દેવો માટે અને દમનનો મતલબ છે ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિય ઉપરનો કાબુ કંટ્રોલ શા માટે કારણ કે દેવો સ્વભાવથી જ એવા છે કે તેઓ દમન કરતા નથી તેઓનું જીવન ખૂબ જ ભોગ વિલાસવાળું છે આથી પ્રજાપતિ એમને ઉપદેશ આપ્યો કે તમારે દમન કરવું જોઈએ હવે બીજો ઉપદેશ કોના માટે મનુષ્યો માટે તતઃ મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ તત એટલે પછી મનુષ્યોએ પણ ભગવાન પ્રજાપતિને ભગવાન બ્રહ્માજીને પ્રાર્થિતવંતઃ પ્રાર્થના કરી અસ્માકમ કૃતે અપી હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ કૃતે અપી પણ અસ્માકમ એટલે અમારા માટે પણ હિતકારમ અમારા માટે પણ કલ્યાણકારી અક્ષરનો ઉપદેશ આપો એવું કોણે કહ્યું મનુષ્યોએ દેવોનો ઉપદેશ પૂરો થયો હવે મનુષ્યની વાત આવે છે મનુષ્યોએ પણ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે પણ હિતકારી એવો ઉપદેશ આપો તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન પછી પ્રજાપતિએ દ એમ બોલ્યા મતલબ કે એમના માટે પણ દ નામનો ઉપદેશ આપ્યો
अर्थात दत्त इति। शू आव्यु छे? दत्त। दत्त नो मतलब शू थाय छे? दान करवो। अस्यायम आशयः मनुष्यः स्वभावतः लुब्धाः सन्ति। आनो आशय ए छे, अस्याय आशयः, आनो आशय ए छे के मनुष्यो स्वभावतः, स्वभावथी लुब्धाः सन्ति। लुब्धा एटले लोभी। आनो आशय ए छे के मनुष्यो स्वभावथी लोभी होय छे। अतः ते दानम कुर्वन्तु इति प्रजापतेः उपदेशः। तेथी ज तेओए दान करवू एवो प्रजापतिनो उपदेश छे। बरोबर, पहलो उपदेश हतो दमन करवू, बीजो उपदेश छे दान करवू। दमन करवा माटेनो शब्द छे दाम्यत अने दान करवा माटेनो संस्कृत शब्द छे दत्त। अने देवो स्वभावथी केवा होय छे? भोगविलासी होय छे, दान न करनारा, जेना माटेनो शब्द छे अदानता। देवो स्वभावथी अदानता होय छे, ज्यारे मनुष्यो स्वभावथी लुब्धा एटले के लोभी होय छे। हवे असुरोनो वारो। ततः असुराः भगवन्तं प्रजापतिं प्रार्थितवन्तः अस्मभ्यं हितकारं अक्षरं उपदिशतु इति। ततः पछी असुरोए भगवान प्रजापतिने प्रार्थना करी के अस्मभ्यम अमने पण हितकारी अक्षरनो उपदेश आपो, एवी प्रार्थना करी। तदा प्रजापति ही द इति प्रोक्तवान। पछी प्रजापति द एम बोल्या, अर्थात दयध्वमिति मतलब के दया करो। असुरोने शू करवानु छे? दयध्व। दया करवानी छे। बधाने ख्याल ज हशे के असुरो क्यारे दया करता नथी, स्वभावथी एवा होय छे। अस्यायम आशयः असुराः स्वभावतः एव क्रूराः हिंसादिपराः सन्ति। आनो आशय ए छे के असुरो स्वभावथी केवा होय छे? क्रूर होय छे। क्रूराः हिंसादिपराः, हिंसा वगैरे दोषवाळा, हिंसक होय छे। क्रूरा एटले क्रूर। આનો આશય એ છે કે અસુરો સ્વભાવથી ક્રૂર હોય છે અને હિંસા કરનારા હોય છે। અતઃ તે પ્રાણીશુ દયામ કુર્વંતુ ઇતિ પ્રજાપતેહ ઉપદેશઃ। અતઃ આથી તેઓ પ્રાણીશુ પ્રાણીઓ પર, પ્રાણી એટલે માણસો પણ આવી જાય અને બીજા પ્રાણીઓ પણ આવી જાય, સમસ્ત જગતની વાત છે। દયા પ્રાણીઓ ઉપર દયા કરવી એવો ઇતિ પ્રજાપતેહ ઉપદેશઃ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે। બરોબર, આ ત્રણ ઉપદેશો તમને ખ્યાલ આવી ગયા। ત્રણ દની વાત હતી, દામ્યત, દત્ત, દયધ્વ। દના સંસ્કૃત શબ્દો યાદ રાખો, દામ્યત, દત્ત, દયધ્વ। દમન કરવું એટલે કે સંયમ કરવો, દાન કરવો અને દયા કરવી, આ ત્રણ। પહેલો દામ્યત દેવો માટે, બીજો દત્ત મનુષ્યો માટે અને ત્રીજો દયધ્વ અસુરો માટે। દેવો જ સ્વભાવથી કેવા હોય છે? અદાનતા, દમન ન કરનારા। મનુષ્યો સ્વભાવથી કેવા હોય છે? લુબ્ધા, લોભી। અને અસુરો સ્વભાવથી કેવા હોય છે? ક્રૂરાહા અને હિંસાદિપરાહા, ક્રૂર અને હિંસા કરનારા। આથી એવું ન કરે એટલા માટે પ્રજાપતિ બ્રહ્મા તેમના પિતાશ્રી એમણે તેમને આવો દ નામનો ઉપદેશ આપ્યો। આ હતી ઉપનિષદની વાત, મતલબ કે તે સમયમાં દેવ દાનવ મનુષ્યો માટે અલગ અલગ ઉપદેશ હતા, પણ આજના જમાનામાં તો આપણે આવું કંઈ જોતા નથી। તો મનુષ્ય માટે જ આ ત્રણે ત્રણ ઉપદેશ છે આપણા માટે, મતલબ કે આ ત્રણે ત્રણ વસ્તુ માણસ માટે જરૂરી છે। છેલ્લો પેરેગ્રાફ જોઈએ। તતઃ પ્રજાપતિ રૂવાચ તદેત દેવ દૈવી વાગનું વદતી દ દ ઇતિ।
ततः पछी प्रजापति रुवाच प्रजापति बोल्या तदेत देव तत् एतत् एव मतलब के ते आजे दैवी वागनु वदती दैवी वागनु वदती एटले वाणी बोलवी द द द इति मतलब के पछी प्रजापति आजे ज आज माटे ज दैवी वाणी बोले छे कई द द द इति मतलब के पछी प्रजापति आज माटे आपड़ा जे आजनो समय छे एना माटेनी वात छे ब्रह्मा जी आजना समय माटे द द द एवी दैवी वाणी बोले छे मतलब के आशीर्वाद रूप उपदेश रूप पाणी बोले छे दाम्यथ दत्त दयध्वमिति ई वाणी शू छे दाम्यथ दत्त दयध्वमिति दाम्यथ दत्त दयध्वम इति दमन करो दान करो दया करो एम एतत् त्रयम् शिक्षेत दमम दानम दयामिति आमाथी आपणने शीखवा मळे छे के दमन करवू जोईए दान करवू जोईए अने दया करवी जोईए तदेव एतत् त्रयम् हितम इच्छता जनेन अनुष्ठेयम इति उपदेशस्य सारः बौद्धव्यः तदेव तेने एतत् आत्रयम् एतत् आत्रयम् त्रण तेने आत्रण हितम इच्छता जनेन हित इच्छता जनेन जन एटले लोको आ उपदेशने मतलब के आ त्रण उपदेशने हित इच्छता मनुष्योए अनुष्ठेयम इति उपदेशस्य सारः बौद्धव्यः अनुष्ठेयम एटले अनुसरवो आचरण में मूकवो बौद्धव्यः जाणवो बोध मेळवो तो आजे हित इच्छता मनुष्योए आ त्रण उपदेश ने बोध मेळवा माटे अनुसरवो जोईए वस्तु तस्तु मानवाहा एव उत्तम गुणोपेताहा देवाहा लोभपरायणा मनुष्याहा हिंसादि दोष दूषिताहा च राक्षसाहा भवन्ति वस्तु तस्तु एटले के वास्तवमां हकीकतमां खरेखर में हकीकत में मानवा माणसो एव उत्तम गुणों पेता हा उत्तम गुणवाड़ा छे कौन छे देवो फरी आखू ट्रांसलेशन करी ले ख्याल आवशे खरेखर में माणसो ए केवु बनवानू छे एनी वात छे माणसो ए उत्तम गुणोवाड़ा देवो लोभपरायण मनुष्यो हिंसादी दोष दूषिता हिंसा वगैरह दोष थी दूषित थयेला च राक्षसाहा भवंती एटले माणसो शू छे आजना जमानानी वात करे छे आजना समयनी तो माणसो ए आ त्रणेयनुं मिक्सअप छे के माणसोमां देवो जेवा सारा गुणो पण छे पछी लोभपरायण एवा मनुष्यना गुणो पण छे अने दया न करनारा मतलब के हिंसक एवा असुरोनो पण गुणो छे एटले खरेखरमां माणसोमां आजे उत्तम एवा देवोना गुण छे लोभपरायण एवा माणसो मनुष्यना गुण छे अने हिंसक एवा असुरोना गुण छे अतः मनुष्ये यथा प्रकृति यथा कालम द कारार्थम स्वीकृत्य उत्तमे ही भाव्यम इति भावः अतः आथी मनुष्ये यथा प्रकृति स्वभाव मुजब प्रकृति एटले स्वभाव यथाकालम समय मुजब द कारार्थम द नो उच्चारण अथवा तो अर्थ स्वीकृत्यम स्वीकारवानु छे उत्तमे ही भाव्यम इति भाव्य भावः स्वीकारवानो छे एवो उत्तम भाव अहीं रहेलो छे छेल्ली लीटी ज आपणा माटे सौथी इम्पोर्टंट छे के आथी मनुष्योए स्वभाव मुजब
समय मुजब द नो अर्थ स्वीकारीने उत्तम बनवू एवो अही भाव छे। तो त्रणे त्रण द नो आपणने अर्थ ख्याल आवी गयो। आ त्रणे वस्तु उपनिषदमां देवो माटे, मनुष्यों माटे अने असुरो माटे हती, पण छेल्ला पेरेग्राफ मुजब आपणने कहेवामां आव्युं छे के ए आजना मनुष्यों माटे छे। एटले जेम जेम स्वभाव बदलाय छे, जेम जेम समय बदलाय छे, एम एम आ त्रणे द आपणने काममां तो आवाना छे। तो आपणुं जीवन उत्तम रीते व्यतीत करवू हशे तो पछी आपणे आ त्रण द नो जे अर्थ छे एने आचरवानो एवो भाव अहीं रहेलो छे। नेक्स्ट लेक्चर में आपणे आगळ वधीशुं। थैंक यू।